नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में संख्या ज्ञान बेनी आ भागनी अंदर आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, अहीं एक दृष्टांत आपवामां आव्युं छे। ए दृष्टांत में पांच अंकों वाली कुल संख्या केटली मळे? विद्यार्थी मित्रों, संख्या गोतवानी छे पांच अंकवाड़ी। तो सौथी पहेला आपणे समझीए कि भाई पांच अंकवाड़ी कुल संख्या गोती हो तो चार अंकनी सौथी छेली संख्या कई? तो के चार अंकनी सौथी छेली संख्या छे ए चार नवड़ा। एवी ज रीते पांच अंकनी सौथी मोटी संख्या एटले के छेली संख्या, पांच अंकनी मोटामां मोटी संख्या कई? तो के ई पण पांच नवड़ा। तो विद्यार्थी मित्रों, पांच अंकनी छेली संख्या एमांथी चार अंकनी छेली संख्या बात कर दियो एटले वच्चे जे संख्याओ आवती होय आपने पांच अंकनी संख्याओ मळे। एटले के 999,999 मांथी 9,999 बात करो एटले जवाब मळे आपने 90,000। एटले आपणो जवाब छे ई 90,000 गणाय। तो ध्यानमां आवी गयो हशे विद्यार्थी मित्रों, पांच अंकनी कुल संख्या गोतवी होय तो पांच अंकनी छेली संख्या एटले के मोटी संख्या 99,999 चार अंकनी छेली संख्या एटले के 9,999 ने बाद करवा पड़े एटले वच्चे जे जवाब मळे ए आपने पांच अंकवाड़ी कुल संख्यानो जवाब मळे। चालो आगळ वधीए। पांच अंकों थी वधु न होय तेवी कुल संख्याओ केटली? एनो मतलब एम ज थयो जे आपणे जोयुं एम ज के पांच अंकनी कुल संख्याओ कीधी छे एमां चार अंकनी पण आवी जशे। प्रश्न जे आपने कर्यो छे ए पांच अंक थी वधु न होय तेवी कुल संख्या। एटले विद्यार्थी मित्रों, चार अंकनी, त्रण अंकनी, बे अंकनी बधी संख्याओ छे पांच अंक सुधीमां आवी जावी जोईए एवी संख्याओ केटली? तो पांच नवड़ा, एटले के सी એ આપણો જવાબ થશે। ફરીથી સમજાવું છું, અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પ્રશ્નને બરાબર સમજીએ। પાંચ અંકોથી વધુ ન હોય તેવી કુલ સંખ્યાઓ, એટલે એમાં ચાર અંકની પણ આવી જાય, ત્રણ અંકની પણ આવી જાય, તો બધી પાંચ અંક સુધીની બધી સંખ્યા ગણી લેવાની। તો પાંચ અંકની ગણવાની હોય તો પાંચ અંકની સૌથી છેલ્લી સંખ્યા એટલે કે સૌથી મોટી સંખ્યા 99,999 થાય, તો એ આપણો જવાબ ગણાય। ચાલો આગળ વધીએ। પ્રશ્ન કર્યો છે ત્રણ અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી, તો ત્રણ અંકની સૌથી છેલ્લી સંખ્યા કઈ છે? તો કે 999। બે અંકની સૌથી છેલ્લી સંખ્યા કઈ? કે ત્યાર પછી ત્રણ અંકની ચાલુ થાય, તો બે અંકની સૌથી છેલ્લી સંખ્યા 99, તો એને 999 બાદ કરો। અહીંયા 9 માંથી 9 જાય એટલે 0, 9 માંથી 9 જાય 0, 9 ના 9, તો 900 સંખ્યા છે એ ત્રણ અંકવાળી હોય, 99 એમાંથી બાદ કરી નાખ્યા 999 માંથી, એટલે બાકી જે સંખ્યાઓ વધી એ બધી ત્રણ અંકની સંખ્યા કહેવાય। ચાલો આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન છે સાત અંકોવાળી કુલ સંખ્યાઓ કેટલી, તો સાત અંકવાળી સૌથી છેલ્લી સંખ્યા કઈ? તો કે 7 નવડા। વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, સૌથી છેલ્લી સંખ્યા એટલા માટે કે ત્યાર પછી 8 અંકની ચાલુ થઈ જાય, એટલે 3 ને 3 7 નવડા। હવે એમાંથી 6 નવડા બાદ કરી નાખો, 1 2 3 4 5 6, એટલે કે 0 0 0 0 0 0 પછી 9, એટલે આવશે 90 લાખ। તો 90 લાખ જેમાં આવે છે એ આપણો જવાબ હોય, તો આ જે ડી છે એ આપણો જવાબ છે। તો 90 લાખ સંખ્યાઓ છે એ 7 અંકવાળી મળે। ચાલો આગળ વધીએ। ચાર અંક થી વધુ ન હોય તેવી કુલ સંખ્યાઓ, તો ચાર અંકની સૌથી મોટી સંખ્યા લઈ લ્યો, એમાં બધી આવી ગઈ, ચાર અંકથી વધુ ન હોય એટલે ચાર અંકથી ઓછી વાળી બધી લેવી પડે, એટલે 3 અંકવાળી, 2 અંકવાળી, 1 અંકવાળી, તો બધી થઈને ચાર અંકની સૌથી મોટી સંખ્યા છેલ્લી સંખ્યા આવે ત્યાં સુધી બધી સંખ્યા લેવાની, એટલે કે 9,999, તો આપણો જવાબ પણ 9,999 રહેશે। ફરીથી સમજાવું છું,
અહીંયા પ્રશ્ન એમ કર્યો છે ચાર અંકથી વધુ ન હોય તેવી કુલ સંખ્યાઓ, એટલે તમારે ત્રણ અંકની બે અંકની બધી લઈ લેવાની, એટલે ચાર અંકની સૌથી છેલ્લી સંખ્યા કઈ આવે તો કે 9999, તો એ બધી સંખ્યા ગણાય। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રશ્ન કર્યો છે બે અંકોવાળી કુલ સમ સંખ્યાઓ કેટલી, તો વિદ્યાર્થી મિત્રો 1 થી 100 એ કુલ સંખ્યાઓ 100 ગણાય, એમાંથી 1 થી 9 એ એક અંકની સંખ્યા ગણાય। આપણે 100 નહીં પણ 99 લેવાના છે, 1 થી 99 એમાંથી 9 બાદ કરીએ એટલે 90 સંખ્યા આપણે મળે છે ટોટલ બે અંકવાળી। તો બે અંકવાળી 90 સંખ્યા છે, એમાંથી 45 સંખ્યા છે એ એકી હોય વિષમ હોય અને 45 છે એ સમ હોય, તો આપણો જવાબ 45 આવશે। ફરીથી સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, બે અંકવાળી કીધી છે એટલે બે અંકવાળી સૌથી છેલ્લી સંખ્યા 99 છે અને એક અંકની સૌથી છેલ્લી સંખ્યા 9 છે, પછી બે અંકની ચાલુ થાય છે, તો 1 થી 9 છે એ 99માંથી બાદ કરીએ એટલે 90 સંખ્યા આપણે બે અંકની મળી। હવે એમાંથી આપણે ગોતવાની છે સમ, એટલે 90માંથી અડધી સમ હોય અને અડધી વિષમ હોય, આ તમને ધ્યાનમાં આવી ગયું, એટલે 90ના અડધા 45, તો 45 એ સમ સંખ્યા હોય। વિદ્યાર્થી મિત્રો અહીંયા વરી પ્રશ્ન કર્યો છે ચાર અંકોવાળી અયુગ્મ સંખ્યાઓ, તો પહેલાં તો ચાર અંકવાળી છેલ્લી સંખ્યા કઈ છે, 4 નવડા, એમાંથી છેલ્લી 3 અંકવાળી સંખ્યા બાદ કરી દો એટલે આપણી પાસે જવાબ રહે છે 9000। હવે 9000 છે એમાંથી આપણે અયુગ્મ સંખ્યા ગોતવાની છે, એટલે 9000ના અડધા કેટલા થશે, 4500, એ 9000ના અડધા ગણાય, તો 4500 એ અયુગ્મ હોય અને બાકીના 4500 એ યુગ્મ હોય, તો આવી રીતે તમે આ દાખલો ગણી શકો છો। ફરીથી 4 અંકની પહેલાં કુલ સંખ્યા ગોતો, કુલ સંખ્યામાંથી અડધી સંખ્યા અયુગ્મ કરો અને અડધી સંખ્યા યુગ્મ કરો, તો આવી રીતે આ દાખલો ગણી શકાય। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અન્ય લોકોને શેર પણ કરજો, અને આ દાખલાઓ છે એ તમારી નોટની અંદર લખજો। આવજો।